નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આપણે છેલ્લે સંભાવનાની ગણતરીના બધું કામ પૂરું કર્યું હવે સંભાવના પછી આપણે ભાગ બેની અંદર બીજું ચેપ્ટર જોવાનું છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એટલે કે રેન્ડમ વેરિયેબલ એન્ડ ડિસ્ક્રિએટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન એટલે કે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણની અંદર આપણે ચાલુ વર્ષના અભ્યાસક્રમ મુજબ જોઈએ તો એની અંદર પહેલાં આપણે થોડીક પરીક્ષાલક્ષી ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલાં આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની અંદર તમારે દસ માર્કનું એનું વેટેજ છે બરાબર ભાગ વેગના હવે પછીના બધા ચેપ્ટરોનું વેટેજ દસ માર્ક છે સંભાવના એકલું તમારે બાર માર્કનું હતું એ ઉપરાંત આની અંદર ચાલુ વર્ષના અભ્યાસક્રમની અંદર કોવિડની સ્થિતિને કારણે ચાલ તમારા માટે અભ્યાસક્રમમાં જે પરીક્ષાલક્ષી તૈયારી કરવાની છે એના માટે કેટલો ઘટાડો કરેલો છે એની પણ આપણે વાત કરી લઈએ તો પેજ નંબર ત્રેસઠ પર આપણને વિષય વસ્તુની વિગતો આપેલી છે એની અંદર યાદચ્છિક ચલ તો એની અંદર અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલ એ આપણે અભ્યાસક્રમમાં સમાવેલું છે એની વિગતે વિગતવાર વિવિધ પ્રકારના ઉદાહરણો દ્વારા એની સમજૂતી આપણે મેળવવાની છે ત્યાર પછી અસતત સંભાવના વિતરણની વાત છે તો અસતત સંભાવના વિતરણ એની અંદર અસતત ચલનાર સંભાવના વિતરણના ઉદાહરણો અને મધ્યક અને વિચરણ એટલે ટૂંકમાં બે પોઈન્ટ બે વાળો જે ભાગ છે એ ભાગ ચાલુ વર્ષે આપણે એની ડિસ્કસ કરવાની છે સમજવાનું છે ખરું પણ પરીક્ષા માટે તમારે એની કોઈ તૈયારી કરવાની જરૂર નથી અને ત્યાર પછી દ્વિપદી સંભાવના વિતરણ આપણને આપેલું છે એનો તમામ તમામ મુદ્દાઓનો સમાવેશ ચાલુ વર્ષે તમારે પરીક્ષાલક્ષી તૈયારી માટે પણ છે તો એનો પણ આપણે વિગતે અભ્યાસ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે યાદચ્છિક ચલ એટલે કે રેન્ડમ વેરિયેબલ એની વ્યાખ્યા જોઈએ તો સંભાવનાના ચેપ્ટરની અંદર આપણે જુદા જુદા મુદ્દાઓ જોયા જેમ કે યાદચ્છિક પ્રયોગ નિદર્શ અવકાશ અને સંભાવના આ મુખ્ય ત્રણ મુદ્દાઓની આપણે વાત કરી યાદચ્છિક પ્રયોગ એટલે કે કોઈપણ પ્રયોગ હોય આપણો યાદચ્છિક પ્રયોગ તરીકે ગમે તે લઈ શકીએ સિક્કો ઉછાળવાનો પ્રયોગ પાસો ઉછાળવાનો પ્રયોગ બાવન પત્તાના ઢગમાંથી કોઈ એક પત્તું પસંદ કરવાનો યાદચ્છિક પ્રયોગ તો આ બધા યાદચ્છિક પ્રયોગો હતા યાદચ્છિક પ્રયોગ એટલે શું તો જે પ્રયોગની અંદર આપણને એના શક્ય પરિણામો ખબર હોય પરંતુ કયું પરિણામ મળશે એ પ્રયોગના અંતે જ આપણે કહી શકીએ છીએ પહેલાં આપણે કહી શકતા નથી તો એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહીએ છીએ ત્યાર પછી બીજો મુદ્દો તો નિદર અવકાશ નિદર અવકાશ એટલે શું તો નિદર અવકાશ એટલે યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોનો ગણ એટલે કે એનો નિદર્શ અવકાશ અને સંભાવના સંભાવના માટે આપણે ગાણિતિક વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ ગાણિતિક વ્યાખ્યામાં એમ ભાગ્યા એન એટલે કે સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પ્રાથમિક પરિણામોનો ગુણોત્તર લેવાથી આપણને સંભાવનાની કિંમત મળે છે તો આ બધી બાબતો આપણે સમજ્યા છે હવે આપણે યાદચ્છિક ચલ પહેલો મુદ્દો છે યાદચ્છિક ચલ આજે આપણે પેલા સેશનની અંદર લગભગ બધી થિયરીની ચર્ચા કરવાની રહેશે તો થિયરી પણ જેટલી થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર હશે જેટલા એના ઉદાહરણોની મદદથી એની સમજ ક્લિયર હશે તો તમે એના પર આધારિત કોઈપણ પ્રશ્નનો જવાબ સરળતાથી લખી શકશો દાખલાઓની ગણતરી કરતી વખતે પણ તમે એ બાબતને સરળતાથી સમજી શકશો તો થિયરીને પણ એટલું જ મહત્ત્વ આપવાનું છે જેટલું તમે દાખલાને મહત્ત્વ આપો છો અને જેટલી થિયરી તમારી ક્લિયર હશે તો એટલું જ તમારું દાખલાનું કામ પણ સરળ રહેશે યાદચ્છિક ચલની વાત કરીએ તો ધારો કે એક યાદિક પ્રયોગનો નિદર્શ અવકાશ યુ છે યુના દરેક ઘટક હંમેશા સંખ્યાત્મક હોવા જરૂરી નથી છતાં પણ આપણે દરેક ઘટના માટે કોઈ ચોક્કસ સંખ્યા ફાળવા ઈચ્છીએ છીએ તો યાદચ્છિક ચલની વ્યાખ્યા જોઈએ તો યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શ અવકાશ કોઈપણ યાદચ્છિક પ્રયોગ હોય તો એની સાથે શું હોય એનો નિદર્શવકાશ અવકાશ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહે છે બરાબર ફરીથી યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શ અવકાશ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહે છે અને યાદચ્છિક ચલ જે છે બરાબર તો યાદચ્છિક ચલને આપણે કેપિટલ એક્સ વડે દર્શાવીએ છીએ યાદચ્છિક ચલ કેપિટલ એક્સ વડે આપણે એને દર્શાવી શકીએ છીએ નિદર્શ અવકાશ યુ પર આધારિત યાદચ્છિક ચલ ને સંકેતમાં સંકેતમાં આપણે લખવું તો અગિયારમાં ધોરણમાં તમે યાદ કરો તો વિધેયને આ સ્વરૂપમાં લખતા હતા વિધેય એક્સ યુ ટેન્સ ટુ આર એટલે કે એક્સ વિધેય એક્સ એ યુ થી આર પરનું વિધેય છે એ રીતે આપણે એને લખતા હતા તો એ શું દર્શાવે છે એ યાદચીક ચલની કિંમતો દર્શાવે છે આપણે એના કેટલાક ઉદાહરણો લઈએ તો આપણને આપ્યું છે પુસ્તક પણ દરેક વિદ્યાર્થી સાથે રાખશે તો વધારે સરળતાથી તમે સમજી શકશો તો એની અંદર પહેલું એક આપ્યું છે અનભિનત સિક્કાને ત્રણ વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા બીજું છે કોઈ એક શહેરમાં એક અઠવાડિયા દરમિયાન થતાં અકસ્માતોની સંખ્યા ત્રીજું છે કોઈ એક વ્યક્તિનું વજન ચોથું આપણને આપ્યું છે કોઈ એક ચોક્કસ સ્થળનું દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસની અંદર આપણને આપેલું છે તો આ બધા જે ઉદાહરણો આપણને આપેલા છે એ યાદચ્છિક ચલની કિંમતો ધારણ કરે છે એમ આપણે કહી શકીએ કારણ કે સિક્કો ઉછાળો તો સિક્કો ત્રણ વખત ઉછાળો તો છાપની સંખ્યા કેટલી મળી શકે તો ત્રણ વખત ઉછાળો છો તો એક પણ ના મળે એક મળે બે મળે અથવા તો ત્રણે ત્રણ વખત છાપ મળે એ પણ બની શકે શહેરમાં થતાં અકસ્માતોની સંખ્યા વ્યક્તિનું વજન તાપમાન તો આ બધી બાબતોને આપણે લેવાની છે હવે આપણે યાદચ્છિક ચલ વિશેનો ખ્યાલ થોડો સ્પષ્ટ કરવાનો છે એટલે કે યાદચ્છિક ચલની અંદર આપણે જોયું તો કેટલાક ઉપર ઉદાહરણો જોઈએ આની અંદર કેટલીક વસ્તુઓ સંખ્યાત્મક રીતે આપણે દર્શાવી શકીએ એમ છે કેટલીક માહિતી ગુણાત્મક પણ હોય તો આપણે પહેલો પ્રયોગ લઈએ કે સમતોલ પાસો છે એક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે અને એના પર મળતા અંકને યુ વડે જો આપણે દર્શાવીએ તો નિદર સૌકાશ યુ તો નિદર સૌકાશ યુ બરાબર શું થાય તો એકથી છ પાસો ઉછાળો તો પાસાની કેટલી બાજુ હોય છ તો એના શક્ય પરિણામ કેટલા થાય એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એકથી છ સુધીની કોઈપણ સંખ્યા એની અંદર લખી શકાય તો પાસો ઉછાળવાનો જે પ્રયોગ છે એનો નિદર લખો તો યુ બરાબર શું થાય એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આ નિદર સૌકાશના ઘટકો આપણને મળે છે હવે નિદર ઘટક ુ પર વાસ્તવિક સંખ્યા એક્સને એક્સ તરીકે એમ લઈએ કે પાસા પર મળતો અંક બરાબર આપણો યાદચ્છિક ચલ યાદચ્છિક ચલ એક્સ છે તો એની અંદર પાસા પર મળતો અંક પાસા પરનો અંક હોય તો એને એક્સ બરાબર એક્સ ઓફ યુ બરાબર લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ આ રીતે આપણે એની કિંમતો લખી શકીએ છે તો એક્સ ઓફ યુ બરાબર એકથી છ સુધીની કિંમત આપણે લખી શકીએ અહીં આપણે જોયું તો યાદચ્છિક ચલ એક્સ છે એ સંખ્યા ધારણ કરી શકે એમ છે એક બે ત્રણ ચાર પાંચ છ એમ અંક છે અને અંક એ સંખ્યા વડે આપણે દર્શાવીએ તો એ સંખ્યા ધારણ કરી શકે એમ છે તો ત્યાર પછી આપણે માનો કે સંખ્યાત્મક માહિતી ના હોય એવા કોઈ પ્રયોગ માટેની વાત કરતા હોઈએ તો શું થાય તો આપણને બીજું ઉદાહરણ એક આપણને આપેલું છે એક પેટીમાં લાલ વાદળી પીળો અને સફેદ બરાબર ચાર રંગ આપણને આપેલા છે એક છે લાલ એટલે રેડ બ્લુ પીળો અને વ્હાઈટ સફેદ એટલે લાલ વાદળી પીળો અને સફેદ તો અહીં આપણને પ્રયોગ તમે પુસ્તકની અંદર જોશો તો આપણને કહ્યું છે કે એક પેટીમાં એક લાલ રંગનો વાદળી રંગનો પીળા રંગનો અને એક સફેદ રંગનો એમ કુલ ચાર દડા છે લાલ દડાને આર વડે વાદળીને બી પીળાને વાય અને સફેદને ડબલ્યુ વડે દર્શાવીએ અને પ્રયોગની અંદર એક સાથે ત્રણ દડા યાદચ્છિક રીતે પસંદ કરવાના હોય તો ત્રણ દડાની પસંદગી આ ચાર દડા છે આ ચાર દડામાંથી ત્રણ દડાની પસંદગી કરવી હોય તો શું થઈ શકે એક તો આર બી વાય બરાબર પછી બીજું લઈએ તો આર બી ડબલ્યુ પછી લઈએ તો આર વાય ડબલ્યુ અને છેલ્લે લઈએ તો બી વાય ડબલ્યુ હવે આ ચાર ઘટકો આપણે એના લઈ શકીએ ચાર દડામાંથી ત્રણ દડા યાદચ્છિક રીતે પસંદ કરવાના આવે તો એ પ્રયોગનો નિદર્શ અવકાશ બરાબર ચારમાંથી ત્રણ દડા ફોર સી થ્રી એટલે કેટલા પ્રાથમિક પરિણામો થાય એન બરાબર ચાર કયા કયા મળે છે એની પણ વિગત લઈ લીધી છે ધારો કે યુના ઘટક યુ માટે એક્સ ઓફ યુ બરાબર સફેદ દડાની સંખ્યા માનો કે આપણો યાદચ્છિક છલ એક્સ તરીકે લઈએ તો આ જે ઘટકો મળે છે એમાં સફેદ દડાની સંખ્યા લઈએ બરાબર એક્સ બરાબર એટલે યાદચ્છિક છલ સફેદ દડાની સંખ્યા તો એની કિંમત કઈ થાય આમાં એક પણ સફેદ દળો છે નથી અહીં એક છે આમાં એક છે અને આમાં પણ એક છે તો અહીં એક એક ત્રણ વખત આવે છે એટલે આ ત્રણ વખત ગણાય નહીં બરાબર અહીં આપણે જોયું તો અહીં એક એક અને એક આ રીતે મળ્યા એટલે એક્સની જે કિંમત છે એક્સ બરાબર કેટલા લેવાય જીરો અને એક આ આપણે માત્ર સમજવા માટેની વસ્તુ હતી બરાબર તો અહીં ચાર વખતમાંથી ત્રણ જગ્યાએ પણ એને ધારણ કરેલી કિંમત કેટલી થઈ જીરો અને વન તો યાદચ્છિક ચલ એક્સની કિંમત આપણને કેટલી મળે છે જીરો અને એક એ રીતે કિંમત મળે છે તો અહીં આપણે આ ઉદાહરણની અંદર જોયું તો આ કેવું હતું ગુણાત્મક માહિતીનું ઉદાહરણ હતું બરાબર દડાનો રંગ હતો અને કલર પરથી આપણે એને સંખ્યામાં ફેરવીને ના કિંમતની અંદર સંખ્યાત્મક માહિતીના સ્વરૂપમાં એને ફેરવી છે એ ઉપરાંત ત્રીજું ઉદાહરણ લઈએ કે એક વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ એકસો વીસથી એકસો એંસી સેન્ટીમીટર સુધીની છે માનો કે તમારા વર્ગના વિદ્યાર્થીઓની લઘુત્તમ ઊંચાઈ એકસો વીસથી લઈને મહત્તમ એકસો એંસીની વચ્ચે હોય એ રીતની આપણને કિંમત હોય તો નિદર સૌકાશ યુ બરાબર શું થાય તો યુની કિંમત આપણે શું લખી શકાય યુ વેર એકસો વીસ લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ યુ લેસ દેન ઇક્વલ ટુ એકસો એંસી એટલે કે વિદ્યાર્થીની ઊંચાઈ એકસો વીસથી એકસો એંસીની વચ્ચે આવે છે હવે એ ઊંચાઈની કિંમત એક્સ ચલ તરીકે આપણે લઈએ કે પસંદ કરેલા વિદ્યાર્થીની ઊંચાઈ સેન્ટીમીટરમાં તો એના યાદચ્છિક ચલ એક્સની કિંમત શું થાય એક્સ બરાબર એક્સ વેર એકસો વીસ લેસધન ઇક્વલ ટુ એક્સ લેસધન ટુ એકસો એસી તો આ રીતે આપણે એની કિંમતો લખી શકીએ હવે આપણે પહેલા બે ઉદાહરણની વાત કરીએ પહેલું બે ઉદાહરણ એટલે શું તો પાસો સમતોલ પાસો અને બીજું હતું ચાર ત્રણ ગડાની પસંદગી બરાબર તો એ પહેલા બે ઉદાહરણ જે છે એની અંદર આપણે જોઈએ તો એક્સની ગણી શકાય એટલી ચોક્કસ કિંમત ધારણ કરે છે પેલામાં એકમાં આવ્યું જીરો અને વન પહેલા પ્રયોગમાં એક બે ત્રણ ચાર પાંચ છ એટલે ચોક્કસ સંખ્યા આપણને મળી છે પરંતુ ત્રીજું ઉદાહરણ આપણે જે લીધું વિદ્યાર્થીની ઊંચાઈનું તો વિદ્યાર્થીની ઊંચાઈની અંદર આપણે જોઈએ તો ઝીરોથી લઈને એકસો એંસી સેન્ટી અરે એકસો વીસથી લઈને એકસો એંસી સેન્ટીમીટર વચ્ચેની કોઈપણ ઊંચાઈ એ ધારણ કરી શકે એમ છે એટલે આને આધારે આપણે આ યાદચ્છિક ચલ એ અગાઉના બે યાદચ્છિક ચલના ઉદાહરણ કરતાં જુદો પડે અને એ તફાવત આપણે હવે સમજીએ આ બાબત તમે અગિયારમાં ધોરણની અંદર સતત અને અસતત ચલની અંદર પણ શીખેલા છો અસતત ચલની અંદર શું હતું અસતત ચલ એટલે અમુક ચોક્કસ કિંમત ધારણ કરે અને સતત ચલ એટલે વર્ગ અંતરાલની કોઈ પણ કિંમત ધારણ કરી શકતો હોય તો એને આપણે સતત ચલ લેતા હતા તો એ જ વસ્તુ અહીં અત્યારે આપણે શીખવાની છે પણ એ અંદર એક શબ્દ ઉમેરેલો છે કે આપણે અસતત ચલ શીખતા હતા એને બદલે અસતત યાદચ્છિક ચલ તો એનું મૂળ અર્થઘટન એ રીતે જ છે કે જે યાદચ્છિક ચલ એક્સ વાસ્તવિક સંખ્યાગણ આરની શાંત સંખ્યામાં અથવા ગણીય અનંત કિંમત ધારણ કરી શકે તેમ હોય તેવા ચલ એક્સને અસતત યાદચ્છિક ચલ કહે છે અથવા બીજા શબ્દોમાં જોઈએ તો જે યાદચ્છિક ચલ એક્સ વાસ્તવિક સંખ્યાગણ આરમાં અથવા તેના ઉપગણમાં ગણી શકાય એટલી કિંમતો ધારણ કરે છે તો એને અસતત યાદચ્છિક ચલ તરીકે ઓળખીએ છીએ એટલે કે ગણી શકાય તેવી ચોક્કસ કિંમતો ધારણ કરતો હોય કોઈ ચલ દાખલા તરીકે આપણને આપ્યું છે કે વિદ્યાર્થીનું જન્મનું વર્ષ તો કોઈ પણ વિદ્યાર્થીનું જન્મનું વર્ષ હોય તો એ શું એ ચોક્કસ વર્ષ હોય તમારી બર્થ ઇયર પૂછે તો તમે કહી શકો કે બે હજાર બે બે હજાર ત્રણ બે હજાર ચાર જે પણ તમારું વર્ષ હોય એ વર્ષ ચોક્કસ છે એટલે વિદ્યાર્થીના જન્મનું વર્ષ આપણે લઈ શકીએ પછી બીજું છે છ ઈંડાવાળા બોક્સમાં ભાગી ગયેલા ઈંડાઓની સંખ્યા તો માનો કે ઈંડાનું અખું કેરેટ હોય તો કેરેટની અંદરથી તૂટી ગયેલા ઈંડા હોય એ ભાગી ગયેલા હોય એટલે જે આપણે એને ગણતા હોય બાકી અડધું તૂટેલું હોય તો એ સાજું છે એમ ગણીએ નહીં એને તૂટેલાનો અર્થ જ એ છે કે સેટ પણ તૂટેલું હોય એટલે એને આપણે તૂટી ગયેલા ઈંડા તરીકે અથવા ભાગી ગયેલા ઈંડા તરીકે ગણીએ છીએ હવે અસતત યાદચ્છિક ચલને બીજા કેટલાક ઉદાહરણોની મદદથી આપણે સમજવાનું છે તો પુસ્તકની અંદર તમે જોશો તો તમને વધારે સરળતાથી ખ્યાલ આવશે પેજ નંબર પાંસઠ ઉપર આપણને આપ્યું છે કે એક બોક્સમાં એક કાળા રંગનો અને બે સફેદ રંગના દડા છે બરાબર હવે કાળા રંગના દડાને બી વડે અને સફેદ રંગના બે દડા છે એટલે એને ડબલ્યુ વન અને ડબલ્યુ ટુ તરીકે દર્શાવીએ હવે એક રમત રમવાની છે કે કોઈ એક વ્યક્તિ પંદર રૂપિયા આપીને એને રમત રમવાની છે કુલ દડા કેટલા છે ત્રણ દડા પુસ્તકની અંદર થોડું જોતા રહેશો અને અહીં સાંભળતા રહેશો તો વધારે ક્લિયર થશે આપણી પાસે એક કાળો દડો છે અને બે સફેદ દડા છે કાળા દડાને બી વન તરીકે અને સફેદ દડાને ડબલ્યુ વન ડબલ્યુ ટુ તરીકે આપણે જો લઈએ અને એક રમત રમવાની વાત છે રમત રમવા માટે જે તે રમનાર વ્યક્તિએ પંદર રૂપિયાની ચૂકવણી કરવાની છે હવે એણે ત્રણ દડામાંથી બે દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત અહીં શબ્દક અંડરલાઈન કરી રહ્યા જો પુરવણી સહિત એટલે શું એકની એક વસ્તુને ફરીવાર પસંદ થવાની તક મળે છે પુરવણી સહિત એટલે એક વખત એક દડો પસંદ કર્યા પછી બીજા દડાની પસંદગી કરતી વખતે એને પરત મૂકીને કરવાનું છે તો શક્ય પરિણામમાં એનો એ દડો ફરીવાર પણ પસંદ થઈ શકે તો ત્રણમાંથી બે દડાની પસંદગી પુરવણી સહિત રીતે કરવાની હોય અને એના માટે સફેદ રંગનો દડો હોય તો એને પાંચ રૂપિયા ચૂકવવાના અને કાળા રંગનો દડો પસંદ થાય તો એને દડા દીઠ પંદર રૂપિયા ચૂકવવામાં આવે છે હવે આપણો યાદચ્છિક ચલ તો રકમની અંદર દાખલાની અંદર જ્યારે આના દાખલાઓની રકમ જોઈએ તો યાદચ્છિક ચલ કોને કહેવાય એ ખાસ સમજવાનું છે અહીં આપણને યાદચ્છીક ચલ એક્સ તરીકે આપ્યું છે રમત રમનાર વ્યક્તિને રમત દ્વારા મળતી ચોખ્ખી રકમ મળતી ચોખ્ખી રકમ એટલે એ દોડો પસંદ કરે અને એને જે પૈસા મળે મળવાના હોય એની સામે એને ચૂકવેલી રકમ કેટલી છે પંદર રૂપિયા એ માઇનસ કરીએ અને પછી જે વધતી કિંમત છે એ એને મળે અથવા તો એનાથી ઓછા મળે તો એને નુકસાન થાય માઇનસમાં પણ જઈ શકે છે તો એ એ બાબતનું કોષ્ટક આપણને તમને પાછળના પેજ ઉપર આપેલું છે પેજ નંબર છાસઠ પર દરેક વિદ્યાર્થી પુસ્તકની અંદર જોશે તો તરત જ ખ્યાલ આવશે પ્રયોગનું પરિણામ રમતદાર દ્વારા વ્યક્તિને મળતી રકમ રમત રમવા માટે ચૂકવેલ રકમ અને એક્સની કિંમત એટલે કે યાદચ્છિક ચલની અંદર મળતી કિંમત હવે આપણે ક્રમમાં જોઈએ તો ડબલ્યુ વનથી શરૂ કરીએ તો ડબલ્યુ વન ડબલ્યુ વન બંને વખત ડબલ્યુ વન પ્રકારનો દડો પસંદ થાય પહેલા એક બે ખાનાઓની સમજૂતી તમને બતાવું એટલે તમને ક્લિયર થશે સરસ શું હતી સફેદ દડા દીઠ પાંચ રૂપિયા મળે છે તો બે સફેદ મળ્યા તો પાંચ ને પાંચ દસ વ્યક્તિને મળ્યા કેટલા દસ રૂપિયા રમત રમવા માટે ચૂકવવાના હતા કેટલા પંદર તો દસ રૂપિયા મળ્યા પંદર રૂપિયા ચૂક્યા તો એને ધારણ કરેલી કિંમત કેટલી થઈ માઇનસ પાંચ પાંચ રૂપિયા ખોટ ગઈ એટલે કે માઇનસ પાંચ એની કિંમત લખીએ એ જ રીતે w1 સાથે w2 ની જોડી બનાવ તો પણ 5 ને 5 10 10 - 15 એટલે -5 w1 b1 એટલે w1 ના 5 અને b1 ના 15 15 ને 5 20 ચૂકવા 15 ત્યારે નફો કેટલો થશે 5 + થશે બરાબર તો એ જ રીતે બધી કિંમતો લઈએ w2 સાથે જોડી બનાવીએ તો w1 w2 w3 એ જ રીતે b1 સાથે બનાવીએ તો b1 w1 b1 w2 અને b1 b1 બીવન બીવનની અંદર તમે જુઓ તો પંદર ને પંદર ત્રીસ ત્રીસ રૂપિયા મળે છે રમત રમવા માટે કેટલા રૂપિયા ચૂકવે છે પંદર તો એનો નફો કેટલા રૂપિયા થશે પંદર રૂપિયા વધારાના એને મળે છે એટલે છેલ્લું ખાનું જુઓ એક્સની કિંમત તો એક્સની કિંમતમાં માઇનસ પાંચ માઇનસ પાંચ પાંચ માઇનસ પાંચ માઇનસ પાંચ 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 અને પંદર ટૂંકમાં એણે ધારણ કરેલી કિંમતો લઈએ તો કઈ કઈ કિંમતો હોય એ પ્રયોગની અંદર એક્સની કિંમત લઈએ તો એક્સ બરાબર માઇનસ પાંચ પાંચ અને પંદર તો આપણે કુલ ઘટકો જોઈએ તો કુલ કેટલા લીધા આપણે ત્રણ તરી નવ ઘટકો લખ્યા પણ નવ ઘટકોએ ધારણ કરેલી કિંમતો કેટલામાંથી છે માઇનસ પાંચ પાંચ અને પંદરમાંથી જ છે એટલે આપણે એ કિંમતોને આધારે એની કિંમતો લખી શકીએ તો યાદચ્છિક ચલ એક્સ એ માત્ર માઇનસ પાંચ પાંચ અને પંદર એ જ કિંમતો ધારણ કરે છે એટલે કે એક્સની શક્ય કિંમતોની સંખ્યા કેવી છે શાંત છે ગણી શકાય એટલી છે આપણે શાંત અને અનંત ગણ વિશે પણ આગળ અભ્યાસ કરી ગયા છે આગળના ધોરણોમાં અને આપણે નિદર્શ અવકાશની વાત કરી ત્યારે પણ શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ એવી વાત કરી હતી તો આનો નિદર્શ અવકાશ કેવો થાય શાંત નિદર્શ અવકાશ છે એમ આપણે કહી શકીએ બીજું એક ઉદાહરણ લઈએ કે ધારો કે એક સિક્કો જ્યાં સુધી એક કાંટો અથવા તો ચાર વખત છાપ મળે ત્યાં સુધી ઉછાળવામાં આવે છે યાદચ્છિક ચલ એક્સ એ સિક્કો ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા દર્શાવે છે તો આપણે એનો નિદર્શ અવકાશ લખવો હોય સિક્કો ઉછાળવાનો પ્રયોગ સરસ શું છે કે જ્યાં સુધી કાંટો કાંટો એટલે કે ટી ના મળે અથવા તો ચાર વખત એચ મળે ત્યાં તો માનો કે આપણે પહેલા જ પ્રયોગમાં પહેલીવાર સિક્કો ઉછાળીએ અને પ્રથમ પ્રયત્ન જે આપણને કાંટો મળી જાય પછી જોઈએ તો એચ અને ટી એટલે કે બીજા પ્રયત્ને મળે કોઈ વખત ત્રીજા પ્રયત્ને મળે કોઈ વખત એચ 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 અને ટી ચોથા પ્રયત્ને મળે અને પછી પાંચમો પ્રયત્ન આપણે કરવાનો નથી આપણી શરત શું છે કે ચાર વખત એચ મળી જાય તો પણ પ્રયોગ પૂરો કરવાનો તો આપણી જોડે જોઈએ તો અહીં ઘડી તમે જુઓ તો એક પહેલાં પ્રયત્ન બીજા પ્રયત્ન ત્રીજા ચોથા અને પછી અહીં પ્રયત્ન કરવાની જરૂર નથી આપણો એક્સ તરીકે જોઈએ તો એક્સ એટલે શું તો ટીની આગળ કાંટાની આગળ મળતા છાપની સંખ્યા તો એની આગળ પહેલા પ્રયત્નમાં તમે જુઓ તો અહીં કેટલી છે ઝીરો અહીં કેટલા થયા એક અહીં કેટલા થયા બે અહીં કેટલા થયા ત્રણ અને અહીં કેટલા થયા ચાર તો એક અહીં જીરો એક એચ બે ત્રણ એચ અને ચાર એચ આપણને મળે છે તો આના પરથી આપણે યાદચ્છિક ચલની કિંમતો જે લખવી હોય તો એક્સ બરાબર શું થાય તો માટે એક્સ બરાબર આપણે આ કિંમતો લઈ શકીએ કે જીરો વન ટુ થ્રી અને ફોર તો આ જે કિંમતો છે એ યાદચ્છિક ચલે ધારણ કરેલી કિંમતો છે અને એ કિંમતોની સંખ્યા કેવી છે શાંત છે આ આના જ પ્રયોગમાં નંબર ત્રણ માટે આપણને આપ્યું છે કે જ્યાં સુધી કાંટો ના મળે ત્યાં સુધી પ્રયોગ ચાલુ રાખવાનો પ્રયોગ હોય તો શું થાય તો પહેલી વાર ટી મળે બીજી વાર મળે ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર છઠ્ઠી વાર અનંત સુધી તમે કર્યા કરો અને ઘણી વખત આપણા સ્ટાર પીવર બનાવ્યા હોય તો ગમે એટલી વખત સિક્કો ઉછાળ ઉછાળ કરીએ પણ આપણે જોઈતો હોય ટી અને આવે એચ મળે જ નહીં મળે જ નહીં બરાબર આપણે ક્રિકેટ મેચની અંદર પણ ઘણી વખત જોતા હોય કે કોઈ કેપ્ટન હોય સિક્કો ઉછાળવા જાય સિક્કો ઉછાળે ટોસ હારી જાય પણ મેચ જીતી જાય એ જુદી વસ્તુ છે પરંતુ ઘણી વખત આવું બને તો અનંત ગણ તરીકે પણ આપણે એને લખી શકીએ છીએ તો જ્યારે એવી કિંમત મળે ત્યારે જીરો વન ટુ થ્રી ફોર અપ ટુ અનંત સુધીની કિંમતો પણ એની અંદર થઈ શકે છે તો આ થઈ આપણે જે વાત કરીએ સારી વાત કરી યાદચ્છિક ચલની વાત થઈ હવે ત્યાર પછીનો મુદ્દો છે આપણો સતત યાદચ્છિક ચલ તો સતત યાદચ્છિક ચલ કોને કહેવાય તો જે યાદચ્છિક ચલ જેમ આપણે સતત ચલની અંદર વાત કરતા હતા કે વર્ગ અંતરાલની કોઈ પણ કિંમત ધારણ કરી શકતા ચલને આપણે સતત ચલ કહીએ છીએ તો એ રીતે સતત યાદચ્છિક ચલ તો જે યાદચ્છિક ચલ એક્ વાસ્તવિક સંખ્યા ગણ આરમાં અથવા આરના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહે છે એ આપણે ગણની વાત કરીએ તો એન એટલે નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યાગણ એના ઘટકો શું આવે એક બે ત્રણ ચાર અપ ટુ અનંત સુધીની કિંમત પછી આવે પૂર્ણાંક સંખ્યાગણ ઝેડ ઝેડની અંદર આપણે માઇનસ ઝીરો અને પ્લસ વાળી સંખ્યાઓ બંને બાજુ અનંત સુધીની સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાગણ ઝેડ એના પછી આપણે સમય સંખ્યાગણ લઈએ છીએ પી ભાગે ક્યુના સ્વરૂપમાં કિંમતો હોય ને પછી વાસ્તવિક સંખ્યાગણ આર એટલે કે રિયલ નંબર તો રિયલ નંબરની અંદર કોઈપણ પ્રકારની કિંમતો પૂર્ણાંક અપૂર્ણાંક પ્લસ માઇનસ ડેસીમલવાળી ગમે તે કિંમતો લઈ શકે દાખલા તરીકે આપણને કેટલાક ઉદાહરણ આપ્યા છે તો એની અંદર પહેલું એક જોઈએ બસો પચાસ મિલીલીટર કદવાળા કોફીના મગમાં ભરેલી કોફીનું ખરેખરું માપ કોફીનો મગ જે છે તો કોફીના મગની અંદર કોફી ખરેખર કેટલી ભરેલી છે એ દર્શાવતું જે માપ છે તો એની અંદર બસો પચાસ એમએલનું મગ હોય પણ આપણે એની અંદર પૂરેપૂરી ભરતા નથી એમાં થોડીક ખાલી રહે તો એકદમ એક્ઝેક્ટ એનું માપ નીકળે નહીં બરાબર એ જ રીતે બહુમાળી ઓફિસની બિલ્ડિંગની લિફ્ટ હોય તો લિફ્ટ માટેનો પ્રતીક્ષા સમય તમે બટન દબાવીને લિફ્ટને બોલાવો તો એના માટેનો જે પ્રતીક્ષા સમય વેઇટિંગ ટાઈમ છે એ વેઇટિંગ ટાઈમ પણ ગમે તે ધારણ કરી શકે બરાબર ચોક્કસ સમયમાં આવે એવું નહીં એક્ઝેક્ટ એક જ મિનિટ થાય કે બે જ મિનિટ થાય કે ત્રણ જ મિનિટ થાય એવું હોય નહીં એક મિનિટ એક સેકન્ડ એક સેકન્ડનો સોમો ભાગનો પણ એની અંદર ફર્ક આવી શકે છે સતત યાદત ચલ વિશે આપણે બીજા એક બે ઉદાહરણો લઈએ તો ત્રણ કલાકની પરીક્ષા હોય વિદ્યાર્થી ત્રણ કલાકની પરીક્ષા આપવા બેસે તો વિદ્યાર્થીએ પેપર લખવા માટે લીધેલો સમય એને આપણે યાદત ચલ એક્સ તરીકે લઈએ તો આપણો નિદર શું થાય કે નિદર સૌકાશ યુ બરાબર છગડિયા કૌંસમાં યુ વેર જી જીરો લીઝ ઇક્વલ ટુ યુ લેસ ધેન ઇક્વલ ટુ ત્રણ એટલે જીરોથી લઈને ત્રણ કલાક સુધીનો સમય ગાળો છે પણ વિદ્યાર્થીએ લીધેલો સમય જે છે એ ઝીરોથી ત્રણ કલાકની વચ્ચે ગમે તે સમય હોઈ શકે કોઈ વિદ્યાર્થી ઝીરો મિનિટમાં એટલે જઈને કશું આવડતું ના હોય તો કશું ના લખે ઘણાને ત્રણ કલાકમાં પણ સમય ખૂટે પણ ત્રણ કલાક મેક્ઝિમમ ટાઈમ છે પણ બધા વિદ્યાર્થી ત્રણ કલાક લે એવું જરૂરી નહીં કોઈને બે કલાક અઢી કલાક બે કલાક બાવન મિનિટ એકાવન મિનિટ એ રીતે પણ પતી જતું હોય પેપર બરાબર તો એ રીતે વચ્ચેની કોઈ પણ કિંમત એ ધારણ કરી શકે છે એટલે એના માટે એક્સની કિંમત શું લખાય તો એક્સ બરાબર એક્સ ઝીરો લેસ ઇક્વલ ટુ એક્સ લેસ ઇક્વલ ટુ ત્રણ જીરોથી ત્રણ વચ્ચેની કોઈપણ કિંમતે ધારણ કરી શકે છે તો એવા ચલને આપણે સતત યાદચ્છિક ચલ તરીકે લઈએ છીએ કેમ તો આ જે કિંમત ધારણ કરે છે તે આરનો ઘટક બને છે અને તેથી એક્સ એ યાદચ્છિક ચલ બને છે વાસ્તવિક સંખ્યા ગણા આરની કોઈપણ કિંમતે ધારણ કરી શકે છે એટલા માટે બીજું એક ઉદાહરણ આપણને આપ્યું છે એક્સપ્રેસ હાઈવે એક એક્સપ્રેસ હાઈવે છે સ્ટાર્ટિંગ પોઈન્ટ એ છે એન્ડિંગ વાનો કે બી છે એક્સપ્રેસ હાઈવેથી હવે અહીંથી અહીં સુધીનું અંતર આપણે લઈએ બસો કિલોમીટર છે તો એથી બી સુધી પહોંચવાનું અંતર બસ્સો કિલોમીટરનું જો હાઈવે હોય તો એનો નિર્દર સૌકાશ યુ બરાબર શું થાય તો યુ વેર ઝીરો લેસ દેન ઇક્વલ ટુ યુ લેસ દેન ટુ બસો એટલે ઝીરોથી લઈ અને અહીં પહોંચે તો બસ્સો કિલોમીટરનું અંતર થાય છે તો ઝીરોથી લઈને બસોની કિંમત મળે હવે યાદચ્છિક ચલ તરીકે માટે આપણે લઈએ તો એક્સપ્રેસ હાઈવે પર થતાં અકસ્માતના સ્થળનું અંતર તો અકસ્માત કોઈ ચોક્કસ જગ્યાએ થાય એવું હોય છે કે ભાઈ દર બે કિલોમીટર જ થાય દર ત્રણ કિલોમીટર થાય દસ કિલોમીટર થાય એવું ના હોય ના થવાનું હોય તો આખું આખું બસો કિલોમીટર પાર કરીએ તો પણ ના થાય થવાનું હોય તો શરૂ કરીએ તરત જ થાય ના થવાનો થવાનો હોય તો ચીક છેલ્લે અડધો કિલોમીટર બાકી રહ્યો હોય તો પણ થઈ જાય ટૂંકમાં ઝીરોથી લઈને બસો કિલોમીટર સુધી વચ્ચેની કોઈ પણ કિંમત અકસ્માત થવા માટે ધારણ કરી શકે છે એમાં એના માટે કોઈ ચોક્કસ કિલોમીટર નક્કી હોતું નથી એટલે એની કિંમત એક્સ તરીકે લખવી તો એક્સ બરાબર સ્મોલ એક્સ ઝીરો લેસધેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ બસો એટલે એક્સની કિંમત આપણે યાદચ્છિક ચલની કિંમત જે છે ઝીરોથી લઈને બસો વચ્ચેની કોઈપણ કિંમત ધારણ કરી શકે છે હવે વિદ્યાર્થી મિત્રો હવે એના પછીનો જે આપણો મુદ્દો છે બરાબર પેજ નંબર અડસઠ પર અસતત સંભાવના વિતરણ તો અસતત સંભાવના વિતરણનું કોષ્ટક તમને આપેલું છે તો અસતત સંભાવના વિતરણની ચાલુ વર્ષના અભ્યાસક્રમો તમારે એ રીમૂવ કરેલું છે આપણે માત્ર એની થોડી સમજ મેળવી લઈએ કે ધારો કે એક્સ એ યુથી આર પરનું એક યાદચ્છિક ચલ છે જે આરના ઉપગણ એક્સ વન એક્સ ટુ ટુ એક્સનમાંથી જ કોઈ કિંમત ધારણ કરી શકતો હોય તો ધારો કે એક્સ એ ધારણ કરેલી કિંમત એક્સઆઈની સંભાવના

તો એની અંદર એક્સ બરાબર એક્સ એટલે કે આપણે જે યાદચ્છિક ચલ એ ધારણ કરેલી કિંમત અને એના પરથી એની સંભાવના નીચે નું ખાનું આપેલું છે પણ આ બધી સંભાવનાનો કુલ સરવાળો કેટલો થાય એક થાય તો એ પરિણામ સીગમાં પીએક્સઆઈવાળું એક પરિણામ આપ તમને નીચે આપ્યું છે કોષ્ટકની નીચે એનો ખાસ ઉપયોગ કરવાની જરૂર પડે પણ ચાલુ વર્ષે આપણે અભ્યાસક્રમની અંદર અસતત ચલના સંભાવના વિતરણના જે કેટલાક ઉદાહરણો આપેલા છે ઉદાહરણ નંબર એક બે ત્રણ ચાર અને પાંચ સુધીના ઉદાહરણ છે એ પણ તમારે ગણતરીમાં ધ્યાનમાં લેવાની જરૂર નથી એટલે તમે નહીં લખો તો ચાલશે પરીક્ષામાં પણ તમારે પૂછાશે નહીં પણ આપણે ખાલી એનું કોષ્ટક થોડું યાદ રાખીને સમજવાનું એમાંય ખાસ અગત્યનું પરિણામ સીગમાં પીએક્સઆઈ બરાબર એક છે એ લેવાનું છે ત્યાર પછી મધ્યક અને વિચરણનો મુદ્દો આપેલો છે તો મધ્યક અને વિચરણ એની અંદર પણ એ પણ તમારા અભ્યાસક્રમમાં ચાલુ વર્ષે રિમૂવ કરેલી વસ્તુ છે પણ આપણે એની સામાન્ય ચર્ચા કરીએ જેથી કરીને આપણને એના પરિણામોનો થોડો ખ્યાલ રહે તો આપણે જેમ અસતત ચલનું સંભાવના વિતરણનું કોષ્ટક બનાવ્યું એવું જ એક કોષ્ટક તમને આપેલું હોય પી એટલે એક્સ બરાબર એક્સ અને એની સંભાવનાની કિંમતો પેજ નંબર ઇકોતેર પર તમે જોઈ શકો છો બરાબર આપણે માત્ર અસતત ચલ માટેનું જે અભ્યાસક્રમમાં હતું તેની અંદર એની કિંમતો લઈએ તો આ રીતે કોષ્ટકની કિંમતો આપેલી હોય અને એની અંદર સિગ્મા પી એક્સઆઈ બરાબર એક થાય છે એ પરિણામનો ઉપયોગ કરવાની જરૂર પડે પેજ નંબર બોતેર પર જોઈએ તો અસતત યાદચ્છિક ચલ એક્સનો મધ્ય બરાબર યાદ જ છે કે ચાલ એક્સનો મધ્યક હવે અહીં તમારા માટે એક નવો શબ્દ આવશે મધ્યક મ્યુ અને કહેવાય શું કહેવાય મ્યુ એટલે વંચાય અને મ્યુ તરીકે આ નિશાની જે છે ગ્રીક મૂળાક્ષર છે મધ્યક ને મ્યુ વડે અથવા તો ઇ ઓફ એક્સ બરાબર અપેક્ષિત કિંમત વડે પણ એને દર્શાવાય છે એટલે મધ્યક મ્યુની કિંમત લખવી હોય તો મ્યુ બરાબર ઇફ એક્સ બરાબર સીગમા એક્સઆઈ પીએક્સઆઈ બરાબર સીગમા એક્સઆઈ ગુણ્યા સીગમા પીએક્સ એટલે કે આપણે કોષ્ટક તમે જોયું તો કોષ્ટકની અંદર તમે પાછળ જુઓ તો એક્સઆઈની કિંમત આપી છે નીચે પીએક્સઆઈ આપી છે એક્સઆઈ અને પીએક્સઆઈનો ગુણાકાર કરવાનો અને એનો સીગમા કરવાનો એટલે કે એક્સઆઈ ગુણ્યા પીએક્સઆઈની કિંમતોનો સરવાળો કરીએ તો એ કિંમત આપણને સાયની કિંમત આપે છે મધ્યક મધ્યક મ્યુ મધ્યકનો સંકેત છે મ્યુ અથવા તો ઇ ઓફ એક્સ વડે આપણે એને લખીએ છીએ અત્યાર સુધી ભાગ એકની અંદર મધ્યક એટલે એક્સ બાર વાંચતા હતા ભાગ બેની અંદર આપણે જ્યારે આની વાત કરતા હોઈએ ત્યારે મધ્યક એટલે મ્યુ તરીકે કિંમત લઈશું એને અસતત ચલ એક્સની અપેક્ષિત કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી બીજું છે અસતત યાદચ્છિક ચલ એક્સનું વિચરણ વિચરણને વેરિયન્સ ઓફ એક્સ વી ઓફ એક્સ તરીકે આપણે એને દર્શાવીએ છીએ વી ઓફ એક્સ તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ અને વિચરણને બીજો બીજો એનો સંકેત છે સિગ્મા સ્ક્વેર આવી જે નિશાની છે એને વંચાઈશું સિગ્મા આપણે અગાઉ સિગ્મા એટલે આ રીતની નિશાની લેતા હતા એને બદલે હવે સિગ્મા એટલે આ જે છે વિચરણ કહેવાય અને વિચરણને અને એને બદલે પ્રમાણિત વિચલન હોય તો સિગ્મા સ્ક્વેરને બદલે ખાલી સિગ્મા લઈએ તો એ આપણને શેની કિંમત આપે છે પ્રમાણિત વિચલનની કિંમત આપે છે તો સીગ્મા સ્ક્વેર બરાબર વી એક્સ બરાબર એના પરથી એનું સૂત્ર મેળવવું હોય તો એનું મુખ્ય સૂત્ર મેળવવું એ તો આ રીતે મળી શકે કે ઈ ઓફ એક્સ માઇનસ મ્યુનો સ્ક્વેર આપણે છેલ્લું ફાઇનલ સૂત્ર યાદ રાખવાનું વચ્ચેના સ્ટેપની જરૂર નથી આનું તમે સાદરૂપ આપો તો શું થાય ઈ એક્સનો સ્ક્વેર માઇનસ મ્યુનો સ્ક્વેર અને મ્યુ એટલે શું છે મ્યુ એટલે ઈ એક્સ એનો મતલબ કે ઈ એક્સનો વર્ગ ઓછા કૌશની અંદર ઈ ઓફ એક્સ કૌશ પુરાનો વર્ગ ખરાબર આપણે સીગમા સ્ક્વેર અથવા વેરિયન્સનું જે મુખ્ય સૂત્ર છે આ સૂત્રની મદદથી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે અહીં જોયું કે ઇ એક્સ એટલે સીગમા એક્સઆઈ તો અહીં આપણે ઈ એક્સનો વર્ગ બીજી એક કિંમત લેવાની છે તો સીગમા એક્સઆઈ સ્ક્વેર ગુણ્યા પી એક્સઆઈ બરાબર તો એ સીગમાં એક્સઆઈ સ્ક્વેર ગુણ્યા પીએક્સઆઈ કરીએ એટલે આપણને એની કિંમત મળે છે ચલ એક્સનું મધ્યક અને વિચરણને અનુક્રમે ચલ એ યાદચ્છીક ચલના પણ મધ્યક અને વિચરણ કહીએ છીએ ચલ એક્સના વિચરણનું મૂલ્ય હંમેશા કેવું હોય ધન એટલે કે પોઝિટિવ વિચરણ ક્યારેય કારણ કે વિચરણમાં શું થઈ જાય વર્ગ થઈ જાય અને વર્ગ થાય એટલે કિંમત કેવી બની જાય છે ધન બની જાય છે ત્યાર પછી ઉદાહરણ નંબર છ સાત આઠ નવ દસ એક દસ સુધીના ઉદાહરણ આપ્યા છે એ પણ આપણે અભ્યાસક્રમમાં ધ્યાનમાં લેવાની જરૂર નથી અને ત્યાર પછી સ્વાધ્યાય બે પોઈન્ટ એકના દાખલા નંબર એકથી નવ છે તો એકથી નવ સુધીના જે દાખલાઓ છે એ પણ ચાલુ વર્ષે તમારે એને ગણતરી કરવાની જરૂર નથી એટલે આપણે એ એના પછીનો જે મુદ્દો છે દ્વિપદી સંભાવના વિતરણ એ આપણે હવે પછીના નેક્સ્ટ સેશનની અંદર ત્યાંથી એની થિયરી અને એના દાખલાઓની શરૂઆત કરીશું આજે આપણે જે થિયરી ભણ્યા જે થિયરીનો અભ્યાસ કર્યો એ બરાબર ધ્યાનથી વા સાંભળવાની છે સમજવાની છે પુસ્તકની અંદર એનો અભ્યાસ કરવાનો છે પરંતુ એના દાખલાઓની ગણતરી ચાલુ વર્ષના વિદ્યાર્થીઓ માટે કરવાની જરૂર નથી બરાબર અને પછી આપણે નેક્સ્ટ રિવિઝન જ્યારે કરીશું તે વખતે એવું છે તો એના દાખલાઓ કોઈ વિદ્યાર્થીને જોવા હશે તો આપણે એના જોઈશું પણ અત્યારે આપણે પહેલાં પરીક્ષાલક્ષી આપણો જે અભ્યાસક્રમ છે એ પૂરો કરી અને એની આપણે વધારે તૈયારી કરીશું તો આભાર મિત્રો નેક્સ્ટ સેશનની અંદર આપણે દ્વિપદી સંભાવના વિતરણની થિયરી અને એના એક્ઝામ્પલથી શરૂ કરીશું થેન્ક યુ